વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આજે આપણે ચર્ચા કરીશું એક્સરસાઇઝ નંબર 9.21ની. ચલો એમની રકમને સમજીએ પહેલા. આમની અંદર આપણને એવું કીધું છે, સ્વાધ્યાય 9.10માં સંપાત થતી મુખ્ય અક્ષ પર બે લેન્સ વચ્ચેનું અંતર આપણને આપેલું છે 8 સેન્ટીમીટર. બરાબર, અહીંયા બે લેન્સ વચ્ચેનું અંતર આપણને આપી દીધું છે 8 સેન્ટીમીટર. સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈ કેટલી હશે એ આપણે મેળવવું છે. અને સંયોજન આજે જે કઈ જવાબ આપણને મળે છે એ જવાબ સંયોજનની કઈ તરફથી પ્રકાશની સમાંતર કિરણાવલી આપાત કરવામાં આવે છે તેના ઉપર આધારિત છે. શું સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈનો ખ્યાલ એ સહેજ પણ ઉપયોગી છે? તો સ્વાધ્યાય 9.10માં શું હતું એની રકમને અહીંયા જોઈ લઈએ. એમની અંદર આપણી પાસે આપેલું છે 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સ અને 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો અંતર્ગોળ લેન્સ છે અને સંપર્કમાં રાખેલો છે. ચલો તો પહેલો ક્વેશ્ચન આપણી પાસે એવું છે કે જો બે વચ્ચેનું ડિસ્ટન્સ 8 સેન્ટીમીટર હોય તો અસરકારક કેન્દ્ર લંબાઈ કેટલી હશે? અસરકારક કેન્દ્ર લંબાઈ એના માટે સૂત્ર આપણી પાસે આવું છે, 1/F=1/F1 - 1/ સંયોજનની કેન્દ્ર લંબાઈ લઈએ છીએ 1/F2. પણ અહીંયા આપણને બંને વચ્ચે ડિસ્ટન્સ આપેલું છે એટલા માટે આપણે -B/F1/F2 આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે એની અસરકારક જે કેન્દ્ર લંબાઈ છે એ જાણી શકીએ. F1 તમારી પાસે છે બહિર્ગોળ લેન્સ છે એટલે +30 સેન્ટીમીટર આવશે. પછી અંતર્ગોળ લેન્સ છે તો એના માટે આવશે -20 સેન્ટીમીટર, કારણ કે અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ હોય છે. આ બંને વેલ્યુ અને ડી તરીકે આપણને આપી દીધા છે 8 સેન્ટીમીટર. આ બધી જ વેલ્યુ આમાં પુટ ડાઉન કરીએ એટલે આપણને એની સંયુક્ત કેન્દ્ર લંબાઈ પ્રાપ્ત થશે. પછી બીજો ક્વેશ્ચન એવો છે કે સંયોજન કઈ તરફથી પ્રકાશની સમાંતર કિરણાવલી આપણે આપાત કરીએ તો એના ઉપર આધાર રાખશે કે નહીં રાખે. તો અહીંયા આપણી પાસે પરિસ્થિતિ એવી છે કે એક બહિર્ગોળ લેન્સ છે અને એક અંતર્ગોળ લેન્સ છે. ધારો કે આપણે શરૂઆતમાં એવું કામ કરી શકીએ કે બહિર્ગોળ લેન્સ જે છે એની ડાબી બાજુએથી આપણે પ્રકાશના કિરણોને આપાત કરીએ, અને એક વખત આપણે એવું કરીએ અંતર્ગોળ લેન્સની કોઈ એક બાજુએથી એટલે કે જમણી બાજુએથી પ્રકાશના કિરણોને આપાત કરીએ, અને પછી આપણે એના ઉપરથી બંનેના જે પ્રતિબિંબ અંતરો મળે છે એના વિશે માહિતી મેળવીએ. બરાબર, એનો આન્સર મેળવીએ એટલે આપણને ખ્યાલ આવશે કે ભાઈ જો બંને આન્સર સમાન આવતા હશે તો એના ઉપર કોઈ આધારિત છે નહીં, પણ જો બંને આન્સર અલગ અલગ આવતા હશે તો એના ઉપર આધાર રાખશે. જોઈએ, ચાલો ચાલો માની લો કે ભાઈ અહીંયા જે પ્રથમ આપણે એમ કહીએ બહિર્ગોળ લેન્સ છે એની ડાબી બાજુએથી આપણે કિરણને આપાત કરાવીએ છીએ. એક સિમ્પલ રચના દોરી શકાય. આ માની લો કે એક મુખ્ય અક્ષ છે, અહીંયા આ છે આપણી પાસે બહિર્ગોળ લેન્સ, અને એનાથી થોડો દૂર એટલે કે 8 સેન્ટીમીટરના અંતર ઉપર બીજો એક અંતર્ગોળ લેન્સ એને ગોઠવેલો છે. આ રીતે માનો કે વસ્તુ જે છે એ પ્રથમ બહિર્ગોળ લેન્સ એની ડાબી બાજુ એટલે કે ધારો કે અહીંયા અનંત અંતરે છે, તો ત્યાંથી પ્રકાશનું જે છે કિરણ એના ઉપર આપાત થાય છે. આ રીતે પ્રકાશનું કિરણ આવે છે. દોસ્તો આપણને ખબર છે કે જો વસ્તુ અનંત અંતરે હોય અને એમાંથી પ્રકાશનો કિરણ આવતા હશે તો એ કિરણો મુખ્ય અક્ષને સમાંતર હશે, અને મુખ્ય અક્ષને સમાંતર આપાત થયેલા કિરણો આપણને ખ્યાલ છે ભાઈ એ વક્રીભવન પામી અને મુખ્ય કેન્દ્ર F પર ભેગા થશે. એટલે એ પ્રમાણે જો કેલ્ક્યુલેશન કરીએ તો આપણી પાસે ગાઉસનું સૂત્ર છે. એ ગાઉસના સૂત્રની અંદર વસ્તુનું અંતર U બરાબર આપણે મૂકી દઈએ ઇન્ફિનિટી. જો U ઇન્ફિનિટી થઈ જશે તો આપણને કોન્સેપ્ટ પરથી જ ખબર હતી કે જ્યારે વસ્તુને અનંત અંતરે મૂકવામાં આવે તો એનું પ્રતિબિંબ જે છે એ કેન્દ્ર લંબાઈ પર એટલે કે મુખ્ય કેન્દ્ર F ઉપર રચાય. બરાબર, તો એ પોઝિશન પ્રમાણે U તમે ઇન્ફિનિટી મૂકેલા છે એટલે કોઈપણના છેદમાં તમે અહીંયા કોઈપણના છેદમાં ઇન્ફિનિટી લો છો તો એનો આન્સર થઈ જશે 0. એટલે 1/V1 = 1/30 લખાય. બે બાજુ વ્યસ્ત લઈ લો એટલે ફાઇનલી આપણને વીનો જે આન્સર મળે છે એ 30 સેન્ટીમીટર મળી ગયો છે. હવે
હવે થોડું વિચારો કે આ જે પ્રતિબિંબ અંતર મળ્યું છે એ પ્રતિબિંબ 30 સેન્ટીમીટરના અંતર ઉપર છે, જ્યારે આ બંને વચ્ચેનું જે અંતર છે બંને લેન્સ વચ્ચેનું આ તો માત્ર 8 સેન્ટીમીટર છે, તો બાકીનું જે બચ્યું છે બરાબર એ સપોઝ કે ભાઈ 22 સેન્ટીમીટર કે જે બી કયા છે એ અંતર ટોટલ, ધારો કે તમારું અહીંયા પ્રતિબિંબ મળે છે, માનો કે અહીંયા આ બ્લુ પોઈન્ટ કરીએ છીએ ત્યાં આપણને સપોઝ કે પ્રતિબિંબ મળે છે, આ પ્રતિબિંબ એ બીજા લેન્સ માટે એટલે કે અંતર્ગોળ લેન્સ માટે આભાસી વસ્તુ જેવું કાર્ય કરશે. યાદ રાખજો દોસ્તો, આભાસી વસ્તુ જેવું કાર્ય કરશે. તો આ આભાસી વસ્તુનું અંતર્ગોળ અરીસાથી સ્થાન કેટલું છે? આભાસી પ્રતિબિંબ જે મળ્યું છે એ આભાસી વસ્તુ તરીકે કામ કરે તો એનું અંતર્ગોળ લેન્સથી કેટલું અંતર છે એ જાણવા માટે આપણે વિચારીએ તો આપણને અહીંયા જે ડિસ્ટન્સ મળ્યું છે ધારી લો, તો એ જે ડિસ્ટન્સ મળ્યું અહીંથી આપણે કાઉન્ટ કરીએ તો આ ડિસ્ટન્સ આપણા માટે 30 સેન્ટીમીટર છે, બરાબર. આ જે આપણને ગણતરી કરતા આન્સર મળ્યો છે એ 30 સેન્ટીમીટરનો આન્સર છે, પણ આપણે તો જે લેવાનું થાય છે એ અહીંથી માપવાનું થશે. તો અહીંયાથી આ ડિસ્ટન્સ કેટલું હશે? તો એના માટે સિમ્પલ છે, 30 માંથી તમે 8 ને બાદ કરી દેશો એટલે એ અંતર્ગોળ લેન્સ માટે વસ્તુનું સ્થાન થઈ જશે. 8 સેન્ટીમીટરનું વસ્તુનું અંતર મળી ગયું, અંતર્ગોળ લેન્સની આપણને કેન્દ્ર લંબાઈ ખબર છે, તો એના પરથી આપણને પ્રતિબિંબનું અંતર મળશે. અને એવું જ કામ પછી આપણે અંતર્ગોળ લેન્સ એની જમણી બાજુ એ વસ્તુને ગોઠવી અને કરી શકીએ. ચાલો પહેલા અંતર્ગોળ લેન્સ વડે કેટલું આપણને પ્રતિબિંબ અંતર મળે છે એ આપણે જાણવાનો પ્રયત્ન કરી લઈએ. તો અહીંયા લખ્યું છે સ્પષ્ટ, તમને ખ્યાલ આવશે કે જે પ્રતિબિંબ મળતું હતું એ પ્રતિબિંબ બીજા લેન્સ માટે આભાસી વસ્તુનું કામ કરે, વસ્તુ અંતર જાણવા માટે આપણે 30 માંથી 8 ને બાદ કરી દીધા એટલે આપણને મળી ગયા 22 સેન્ટીમીટર, અને એના ઉપરથી આપણે પ્રતિબિંબનું અંતર જાણી લીધું. આવે છે ને? તો એ પ્રતિબિંબનું જે અંતર મળે છે એ અંતર આપણને 220 સેન્ટીમીટર મળે છે, બરાબર. માઇનસ 220 સેન્ટીમીટર આપણને પ્રાપ્ત થાય છે, મતલબ કે લેન્સની ડાબી બાજુ એક જગ્યાએ પ્રતિબિંબ રચાવવું જોઈએ, સોરી જમણી બાજુએ, કારણ કે વસ્તુ જે છે એ અંતર્ગોળ લેન્સ માટે જમણી બાજુએ પડેલી છે, પણ બંને લેન્સ એની વચ્ચેના કેન્દ્રથી એનું કેટલું અંતર હશે એ આપણે વિચારવું છે. તો બંને લેન્સ એના વચ્ચેનું જે સેન્ટર પોઈન્ટ હોય ત્યાંથી આપણે ડિસ્ટન્સ મેળવવું હોય તો બે લેન્સ વચ્ચેનું અંતર હતું 8 સેન્ટીમીટર, આપણે એના અડધા કરી અને એ અડધું અંતર જે છે આમાં એડ કરી દે, કારણ કે અત્યારે જે આપણને 220 મળેલું છે એ 220 ધારો કે આ અંતર્ગોળ લેન્સ છે, તો અંતર્ગોળ લેન્સથી આ મુખ્ય અક્ષ અહીંયા આપણને ધારો કે 220 મળેલું છે અહીંથી આ, પણ આપણે તો એના કેન્દ્રથી જોઈએ છે બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સના, આ બહિર્ગોળ લેન્સ તો પ્લસ મારે 4 એમાં એડ કરવો પડશે, પ્લસ 4 એડ કરીને કઈ રીતે મળે છે એ આપણે જોઈએ. હવે આવી જાય નહીં કત્યો હને પડી જાય, હા એટલે નીચે દોડાવી દે, એટલે આપણને જે આન્સર મળે છે એ આન્સર 220 માઇનસ 4 એટલે કે 216 સેન્ટીમીટર પ્રાપ્ત થાય. ચાલો આ તો મળી ગયું આપણને જ્યારે બહિર્ગોળ લેન્સની આપણે ડાબી બાજુએ વસ્તુને ગોઠવી હતી ત્યારની વાત થઈ, હવે એ જ કામ તમે અંતર્ગોળ લેન્સ માટે. ચાલો હવે વસ્તુને આપણે માની લો કે અંતર્ગોળ લેન્સ છે એની ડાબી બાજુએ ગોઠવીએ અને એના ઉપરથી પ્રકાશનું કિરણ જૂથ આપાત કરીએ, તો એની કેન્દ્ર લંબાઈ લઈ લીધી છે આપણે 20 અને વસ્તુને મૂકી છે આપણે અનંત અંતર, એટલે પ્રતિબિંબ તો આપણને મુખ્ય કેન્દ્ર પર જ મળવાનું છે, એટલે જેટલી એની કેન્દ્ર લંબાઈ સીધી વાત થઈ ગઈ એટલું એનું પ્રતિબિંબ અંતર થઈ જશે. પછી ફરી પાછું આગળના કિસ્સામાં જે કામ કરેલું એ જ કામ, કે અહીંયા જે પ્રતિબિંબ મળે છે એ પ્રતિબિંબ બીજા લેન્સ માટે આભાસી વસ્તુનું કામ કરશે. જો એ આભાસી વસ્તુનું કાર્ય કરે તો આ જે અંતર તમને મળ્યું હશે એ તો અંતર્ગોળ લેન્સથી છે, તમારે બહિર્ગોળથી જોઈએ છે, તો આગળના કિસ્સાને યાદ કરતા જાઓ, પણ એના કરતા ઉલટું કામ કરવાનું છે. એટલે આપણે શું કરીશું, તો કે બે લેન્સ વચ્ચેનું જે વધારાનું ડિસ્ટન્સ હતું 8 સેન્ટીમીટર એને આપણે આમાંથી કાઢી નાખશું,
એને કાઢી અને એને આપણે વસ્તુ તરીકે, વસ્તુ અંતર તરીકે લઈ લઈએ. ચાલો, તો વસ્તુ અંતર કેટલું થઈ જશે એ પરિસ્થિતિને આપણે સમજી લઈએ. હવે અહીંયા જે આપણને મળે છે એ પરિસ્થિતિ સમજો પહેલા. ધારો કે આપણે અહીંયા અંતર્ગોળ લેન્સ ગોઠવો. આ અંતર્ગોળ લેન્સ, પછી એના માર્ગમાં બીજો આપણે બહિર્ગોળ લેન્સ ગોઠવેલો. વસ્તુ આપણી અનંત અંતર હતી, ત્યાંથી પ્રકાશનું કિરણ આ રીતે સીધું આવતું હતું. પણ તમને ખ્યાલ છે કે અંતર્ગોળનું કામ કિરણોને વિકેન્દ્રિત કરવાનું છે, એટલે આ રીતે કિરણો પાછા ફેંકાશે. અને માનો કે અહીંયા તમને પ્રતિબિંબ આપે છે, તો અહીંયા શું કરવું પડશે? આપણે વસ્તુ અંતર મેળવવું છે, યુ. તો વસ્તુ અંતર મેળવવા માટે આ ડિસ્ટન્સ જે મળ્યું છે આપણને અહીંયાથી આટલું, એ આપણી પાસે છે 20 સેન્ટીમીટર. અને આપણે બહિર્ગોળથી જોઈએ છે, એટલે આપણે પ્લસ એમાં 8 સેન્ટીમીટર ઉમેરી દઈશું. બરાબર, એટલે આ 20 સેન્ટીમીટર અને પેલું 8 સેન્ટીમીટર અંદર એડ કરી દે, એટલે ટોટલ થઈ જશે આપણી પાસે 28 સેન્ટીમીટર. અને કેન્દ્ર લંબાઈ ખબર છે, તો એના ઉપરથી તમે પ્રતિબિંબ અંતર જાણી શકશો. જો પ્રતિબિંબ અંતર મળે છે આપણને 420 સેન્ટીમીટર મળે છે. ફરી પાછું કેન્દ્રથી મેળવવું છે, તો આપણે શું કરીશું, 4 એમાંથી અહીંયા માઇનસના સ્વરૂપમાં મળે છે, એટલે આપણે વધારાના જે 4 અંદર એડ થયેલા હતા એ 4 ને આપણે રિમૂવ કરી દઈએ, તો આપણે ફાઇનલી આન્સર મળશે 416 સેન્ટીમીટર. એટલે આ એક આપણો પ્રથમ કિસ્સો પૂરો થયો. ચલો બીજા કિસ્સાની વાત કરીએ, તો એમની અંદર આપણને એવું કીધું છે, 1.5 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુને બહિર્ગોળ લેન્સ તરફ 40 સેન્ટીમીટરના અંતરે મૂકે છે. બે લેન્સ એના સંયોજનથી મળતી મોટવણી અને પ્રતિબિંબ એની ઊંચાઈ શોધો. એટલે બે વસ્તુની આપણે બાબતની ચર્ચા કરવાની છે, એક મોટવણી મેળવવું છે, બીજું પ્રતિબિંબની ઊંચાઈ જોઈએ છે. તો એના માટે આપણે એવું કરી શકીએ, આપણને જે આપેલું છે અહીંયા 40 સેન્ટીમીટર અંતર, અરે યુ થઈ ગયું આપણું 40 સેન્ટીમીટર. પહેલા કિસ્સામાં આપણને એની કેન્દ્ર લંબાઈ આપી હતી. કેન્દ્ર લંબાઈ ખબર છે, વસ્તુ અંતર ખબર છે, એટલે પ્રતિબિંબ અંતર મળી જશે. પ્રતિબિંબ અંતર મળે એટલે એને મદદથી આપણે મોટવણી મેળવી લઈએ. પછી આપણને એ બી ખબર છે કે ભાઈ આ જે પ્રતિબિંબ મળે છે એ બીજા લેન્સ માટે આભાસી વસ્તુનું કામ કરે છે, તો એના માટે વસ્તુ અંતર જાણી લઈએ. એની કેન્દ્ર લંબાઈ ખબર છે, એટલે એનું પ્રતિબિંબ અંતર મળશે. પછી એની પણ મોટવણી લઈ લે અને સંયુક્ત મોટવણી એના સૂત્રનો ઉપયોગ કરી દે. સંયુક્ત મોટવણીનું સૂત્ર આપણને ખબર છે, એમ બરાબર M1 + M2. આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ, M = M1 × M2. આનો આપણે ઉપયોગ કરી દઈએ, તો આપણને આના ઉપરથી એની સંયુક્ત મોટવણી પ્રાપ્ત થઈ જશે. જોઈએ, ચાલો પહેલું આપણને આપ્યું છે, વસ્તુ અંતર 40 સેન્ટીમીટર, કેન્દ્ર લંબાઈ 30, બહિર્ગોળ હતો એટલા માટે કેન્દ્ર લંબાઈ ધન આવશે. ગાઉસનું સૂત્ર મૂકી અને એની મદદથી આપણે એનું પ્રતિબિંબ અંતર જાણી લીધું, તો એ મળી ગયું આપણને 120 સેન્ટીમીટર. હવે તો સીધું સૂત્ર છે મોટવણીનું, એમ બરાબર V/U પ્રમાણે મોટવણી મળી જશે. તો V/U પ્રમાણે મોટવણી ફાઇન કરતા આપણને મોટવણી મળી ગઈ છે 3. હવે યાદ રાખજો મિત્રો, પહેલા લેન્સ માટે મોટવણી પ્રાપ્ત થઈ છે 3. હવે આજે 120 મળેલા છે, 120 આજે 120 મળેલા છે, એ 120 એ બીજા લેન્સ માટે આભાસી વસ્તુનું કાર્ય કરે. એટલે આપણે અંતર્ગોળ લેન્સથી અંતર મેળવવું હોય તો આપણે એમાંથી વધારાનું જે 8 સેન્ટીમીટર હતું આપણે એને બાદ કરી દઈએ અને એ પ્રમાણે આપણે કામ કરી શકીએ. તો ચાલો 120 માંથી 8 બાદ કરી દઈએ, એટલે બીજા લેન્સ માટે વસ્તુ અંતર મળી ગયું, એની કેન્દ્ર લંબાઈ ખબર છે, એટલે એના ઉપરથી આપણને ગણતરી કરતા પ્રતિબિંબ અંતર મળી જશે. પ્રતિબિંબ અંતર મળી ગયું -24.9. હવે આના માટે પણ સેમ આ રીતે મોટવણીનું સૂત્ર આપણે એડ કરી અને મોટવણીની વેલ્યુ ફાઇન્ડ કરી લઈએ. તો ચાલો, એની મોટવણી આપણને 20 ના છેદમાં મળે છે 92. એટલે પહેલી મોટવણી 3, બીજી મોટવણી 20 ના છેદમાં 92. અને સંયુક્ત મોટવણીની વાત કરીએ મુજબ એના સૂત્રનો ઉપયોગ કરી દઈએ, તો સંયુક્ત મોટવણીનું સૂત્ર 2 નો ગુણાકાર, M = M1 × M2. બંનેનો ગુણાકાર વાળું જે પદ છે આપણે, એ પદ અને 2 ની મોટવણી આપણને મળી ગઈ છે, તેના પરથી સંયુક્ત મોટવણી મળે છે આપણને 0.652. હવે આપણને આપ્યું છે, 1.5 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ
અને આપણને જોઈએ છે પ્રતિબિંબની ઊંચાઈ, તો ફરી પાછો આપણે મોટોણીનું સૂત્ર લઈ શકે m બરાબર h ડેશ ના છેદમાં h. આ મોટોણી ખબર છે, h ખબર છે, એટલે h ડેશ મળી જશે. તો મોટોણી આવી તમારી 0.652, વસ્તુની ઊંચાઈ તમને ખબર છે 1.5, અને એ બેનો ગુણાકાર કરતા ફાઇનલી આપણો જે આન્સર આવે છે 0.98 સેન્ટીમીટર.